पाचड़ पाचड़ आओ ना नॉट टू बी गडो नॉट टू बी गडो आप ले जाओ सीधा करके नंबर वाला है भाई સુરત શહેરમાં જે ચલણી નોટો નકલી બનાવવા બાબતની ગુનાખોરી થતી હોય છે તે ઉપર ધ્યાન આપી અને આ પ્રકારની કોઈ બાતમી મળે કે એવી કોઈ ગુનાખોરી જો ધ્યાને આવે તો એની એક્શન લેવા બાબતે પોલીસ કમિશનર સાહેબ તરફથી મળેલી સૂચનાઓ અને સર્વેલન્સના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચને થોડા સમય પહેલાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી સરવૈયા સાહેબના એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીને આધારે વર્કઆઉટ કરી અને એક ચલણી નોટ નકલી ચલણી નોટો બનાવવાનો મોટો જથ્થો પકડેલ છે. આ સમગ્ર ઘટનામાં સૌ પ્રથમ મળેલી બાતમીના આધારે પ્રતિક નામના એક ઈસમને ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવ્યો હતો. એને પકડતાની સાથે જ એની પાસેથી લગભગ 4,06,000ની નકલી ચલણી નોટો મળી આવી હતી, જેમાં તમામ નોટો 2,000 રૂપિયાના દરની નોટો હતી. એ પ્રતિકને પકડી અને એની પૂછપરછ કરતાં એને મળેલી બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ધરપકડ એની કરવામાં આવી હતી. એને પકડી અને પ્રાથમિક પૂછપરછ કરતાં તેને પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે આ સમગ્ર નોટો છાપવાની અંદર અન્ય ઈસમો પણ સંકળાયેલા છે, જેમાંથી મળેલા નામોના આધારે અને એમને બીજા સર્વેલન્સના આધારે એમના લોકેશન વગેરે ચેક કરતા એમાંના 3 ઈસમો, જેમાં નામ છે એક પ્રવીણ જયરામભાઈ ચોપડા, બીજા છે કાળુ પ્રવીણભાઈ ચોપડા અને ત્રીજા છે મોહન માધવ વાધુરડે, આમાંથી પ્રવીણ અને કાળુ એ પોતે સગા પિતા પુત્ર થાય છે, તેમને પણ સુરત શહેર વિસ્તારમાંથી જ શોધી કાઢવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી અલગ અલગ, જેમાં પ્રવીણ પાસેથી લગભગ 19 લાખ, કાળુ પાસેથી લગભગ 15 લાખ અને મોહન પાસેથી લગભગ 12 લાખ જેટલી ચલણની નકલી નોટો મળેલી હતી, જે તમામ પણ 2,000ની ચલણી નોટો હતી. આ સાથે જ આ સમગ્ર નોટો છાપવા માટે કઈ જગ્યાનો ઉપયોગ થયો હતો અથવા તો કોણ આમાં સંકળાયેલું હતું તે બાબતની પણ વિગતે પૂછપરછ કરતાં ખેડા જિલ્લાના અંબાવ ગામ પાસે આવેલા એક મંદિરમાં, જેનું અત્યારે હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે, તેની રૂમની અંદર આ બધાએ સાથે મળી અને તેમાં તે મંદિરમાં જ રહેતા એક સાધુ પણ એમની સાથે સંકળાયેલા હતા. એ લોકોએ સાથે મળીને લગભગ 1,00,000 કરોડ રૂપિયા જેટલી ચલણી નોટો છાપી હતી, જેમાં છાપવા માટે મોટાભાગે સ્કેનિંગ કરી અને પ્રિન્ટિંગથી એનો ઉપયોગ કરેલો હતો અને આ તમામ 2,000ના દરજ્જાની નોટો હતી. તો તાત્કાલિક એ જગ્યાએ પણ છાપો મારી અને ત્યાંના ક્રાઇમ બ્રાન્ચની ટીમો મોકલી અને ત્યાંથી પણ જે સાધુનું નામ છે રાધારમણ સ્વામી, એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી લગભગ 50 લાખ રૂપિયા જેટલી ચલણી નોટો પણ મેળવવામાં આવી છે. આમ કુલે આ 5 આરોપીઓને અટક કરી અને 1,26,000 રૂપિયાની 1,26,000 રૂપિયાની લગભગ 5,013 નોટો મેળવવામાં આવી છે. અને આમ આ ચલણી નોટો છાપવાનો અને એને સર્ક્યુલેટ કરવાનો એક મોટા ક્રાઇમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમની પ્રાથમિક પૂછપરછની અંદર હજી આમની સાથે સંકળાયેલા બીજા ઈસમોના નામ પણ મળેલા છે, જેમની તપાસ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત એમને અગાઉ પણ જો કોઈ આવા ગુના કરેલા હોય અથવા તો અગાઉ આવી છાપ નોટો છાપી અને ક્યાંય સર્ક્યુલેટ કરેલી હોય તે તમામ બાબતની અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ રહી છે. આમાં જે એક આરોપી છે નામે પ્રવીણભાઈ જયરામ ચોપડા, જે અગાઉ આ રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે અગાઉ અત્યાર સુધી લગભગ 10 જેટલા ચલણી નોટોના જ ગુનાઓમાં પકડાયેલા છે અને છેલ્લે અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં એ હજી ફરાર હતા, એની અંદર એમને પકડવાના બાકી હતા. તો જે ગુના સબબ પણ એમની ધરપકડ કરવામાં આવશે અને આ જે ષડયંત્રમાં જે મુખ્ય એક
ભાગ તરીકે એમનો ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે અને એમને આ નોટો કેવી રીતે છાપવી, કઈ જગ્યાએ છાપવી અને આમાં કોને કોને સાથે લેવા તે તમામ બાબતોનું પણ એમના તરફથી આની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ આમાં મળી રહ્યું છે. સર, જે